Okay, welcome back once again to all my dear students. છેલ્લે આપણે અલદ્રવ્ય ક્ષારનો દ્રવ્યતા ગુણાકાર જોયો જેમાં AgCl આપણે લીધેલો જેમાં KSP નું મૂલ્ય એટલે કે Ag+ ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતા. હવે આજે આપણે વાત કરીશું કે KSP ના મૂલ્ય અલગ અલગ સંયોજનો માટે કેવી રીતે આપણે મેળવી શકીએ. તો દાખલા તરીકે ધ્યાન આપજો કે પહેલા તો અહીંયા આપણે કટાણ લખીએ બરોબર. અહીંયા આપણે એક ઉદાહરણ લખીએ અને ત્યારબાદ KSP માટેનું સૂત્ર અહીંયા લખીશું. KSP માટે સૂત્ર ધ્યાન આપજો. જેમ પહેલું જ ઉદાહરણ આપણે AgCl નું લઈએ છીએ તો AgCl એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા હું લખું કે AgCl ગિવ્સ શું મળશે Ag પ્લસ અને પ્લસ Cl માઇનસ બરાબર. હવે અહીંયા એક્વસ છે આ પણ એક્વસ છે તો KSP બરાબર સાંદ્રતા Ag પ્લસ અને સાંદ્રતા Cl માઇનસ આપણે જાણીએ છીએ. એટલે દાખલા તરીકે અહીંયા હું S લખું અને આ પણ S લખું તો S નો શું થયો વર્ગ. અહીંયા S નો વર્ગ હશે. ખ્યાલ આવી ગયો. તો અહીંયા મારે KSP નું સૂત્ર લખાય KSP બરાબર S નો વર્ગ આ સાંદ્રતા છે એટલે આનો વર્ગ હશે. ખ્યાલ આવી ગયો. સમજી ગયા. આ એનો એકમ છે મોલર નો વર્ગ. એટલે અહીંયા શું થયું એનું પ્રમાણ 1:1. ક્લિયર. બીજો કોઈ એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે CaF2 છે. CaF2 ઓકે. તો અહીંયા મારે CaF2 માટે લખવાનું હોય તો કેવી રીતે લખાય છે ધ્યાન આપજો. CaF2 gives Ca plus 2 aqueous plus 2 F minus aqueous. ક્લિયર. હવે આ S છે તો આ કેવા થશે 2S થવાના બરાબર. તો KSP બરાબર સાંદ્રતા Ca plus 2 અને સાંદ્રતા F minus આખાનો વર્ગ બરાબર. આપણે જાણીએ છીએ સહગુણક બે છે આ S અને આ 2S આખાનો વર્ગ. તો શું થયું 4SP. તો અહીંયા શું હશે KSP બરાબર 4S નો વર્ગ અને M મોલર નું પણ ક્યુબ. ક્લિયર. અહીંયા શું કેટલા પાઈ કેટલા પ્રમાણ તો 1:2 પ્રમાણ. સમજાય છે. BaSO4 હોય છે BaSO4 તો Ba પ્લસ 2 અને SO4 2 માઇનસ અહીંયા BaSO4 તો શું આવશે બેટા Ba પ્લસ 2 એક્વસ વત્તા SO4 2 માઇનસ એક્વસ એટલે આ પણ S આ પણ S એટલે KSP S નો વર્ગ. KSP બરાબર S નો વર્ગ એટલે M નો વર્ગ બરાબર. અને અહીંયા 2:2 એટલે એની સંયોજકતા 2 છે બરાબર. એ જ રીતે Mg2H ટ્વાઇસ વર્ગ તો અહીંયા લખું MgOH ટ્વાઇસ શું આવશે Mg પ્લસ 2 એક્વસ વત્તા 2 OH માઇનસ એક્વસ એટલે આ S અને આ 2S એટલે 4S ક્યુબ થવાના આના જેવું. તો KSP બરાબર 4S ક્યુબ અને M નો ક્યુબ અને જ્યાં પ્રમાણ આપવું થશે 2:1. ક્લિયર થઈ ગયું આ બરોબર. તો આ રીતે આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતે અને કોનું પ્રમાણ કેટલું થાય છે. કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈએ તો આપણને ખબર હોવી જોઈએ. બીજું એક્ઝામ્પલ લો PbSO4 તો શું થાય PbSO4 તો આપણને ખબર છે Pb પ્લસ 2 અને વત્તા SO4 2 માઇનસ એટલે આ S અને આ પણ S એટલે KSP નું મૂલ્ય શું થાય બેટા S નો વર્ગ એટલે M નો વર્ગ અને અહીંયા 2:1. ક્લિયર. એટલે કોઈ પણ સંયોજન હોય તેની માટે અલદ્રવ્ય ક્ષારનો દ્રવ્યતા ગુણાકાર આપણે આ રીતે શોધી શકીએ છીએ બરાબર. ચલો નોટ ડાઉન કરી લો આ બધું છે ઓકે ફટાફટ. ચલો હવે એક્ઝામ્પલ જોઈએ.
અને લખતા પહેલું તો એવું કર્યું કે MgOH twice ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા MgOH twice ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા 298 કેલ્વિન તાપમાને 8.2 ગુણ્યા 10 ની માઇનસ 4 તાપમાને 8.2 ગુણ્યા 10 ની માઇનસ 4 શું છે ગ્રામ પ્રતિ લિટર જાણો ગ્રામ પ્રતિ લિટર છે બરાબર તો MgOH twice નો KSP ગણો તો MgOH twice નો KSP બરોબર અને એનું આણ્વીય દળ આપણને આપેલું છે 58 ગ્રામ પ્રતિ મોલ MgOH twice નો આણ્વીય દળ 58 ગ્રામ પ્રતિ મોલ બરોબર ક્લિયર તો પહેલું તો આપણે મોલ પ્રતિ લિટરમાં આપેલું છે ક્લિયર શું આપેલું છે ચલો 8.2 ગુણ્યા 10 ની માઇનસ 4 મોલ પ્રતિ ગ્રામ પ્રતિ લિટર ગ્રામ પ્રતિ મોલ એટલે મોલ પ્રતિ લિટર થઈ જશે બરાબર એટલે સાંદ્રતા પહેલા પહેલા તો મારે શોધવી પડે તો ચલો MgOH twice MgOH twice ની આપણે એવું કહીએ દ્રાવ્યતા મોલ પ્રતિ લિટર માં શોધવાની હોય તો શું લખાશે મોલ પ્રતિ લિટર એટલે 8.2 ગુણ્યા 10 ની માઇનસ 4 ગ્રામ પ્રતિ લિટર ભાગ્યા 58 ગ્રામ પ્રતિ મોલ એટલે મોલ પ્રતિ લિટર થઈ જવાની ગ્રામ ગ્રામ થઈ ગયા ચલો ગુણાકાર કરી એટલે 1.4 10 ની માઇનસ 5 મોલર આ શું આવ્યું સાંદ્રતા આવી ગઈ બરાબર હવે ધ્યાન આપો કે MgOH twice છે KSP મારે શોધવાનું છે આપણે જાણીએ છીએ કે MgOH twice gives શું હશે બેટા Mg plus 2 અને OH minus Mg plus 2 FOS plus 2 OH minus FOS હવે આ S અને આ 2S હવે KSP બરાબર સાંદ્રતા Mg plus 2 અને સાંદ્રતા OH minus આખાનો વર્ગ એટલે S into 2S નો વર્ગ એટલે 4S cube આ શું આવ્યું KSP હવે OS cube S એટલે સાંદ્રતા આપણને આપેલી છે બંને શોધી કરવાનું એટલે KSP બરાબર 4 ગુણ્યા શું આવશે 1.41 ગુણ્યા 10 ની માઇનસ 5 આખાનો ચાલો શોધી કાઢો ચાલો તમે જવાબ આવ્યો 1. ગુણ્યા 10 ની માઇનસ 14 એમ નો ઘન આ શું આવ્યું કેએસ બરાબર આ રીતે આપણે કેએસપી શોધાય ઓકે નોટ ડાઉન કરો ચલો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ કે દ્રાવ્યતા ગુણાકારની ઉપયોગિતા શું ઉપયોગિતા છે ક્યાં આપણે તેનો ઉપયોગ કરીશું દ્રાવ્યતા ગુણાકારની ઉપયોગિતા બરાબર ક્યાં ઉપયોગ કરીશું તો દ્રાવ્યતા ગુણાકારના મૂલ્ય જો જાણતા હોઈએ ને તો દ્રાવણમાં રહેલા પદાર્થની દ્રાવ્યતા સરખાવી શકાય એટલે દ્રાવણમાં
રહેલા પદાર્થની દ્રવ્યતા સરખાવી શકાય. બરોબર છે. બીજો મુદ્દો આપણે એવું કહીએ કે દ્રાવ્ય પદાર્થનું અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપણ થશે કે નહીં તે પણ નક્કી કરી શકાય. અહીંયા લખીએ દ્રાવ્ય પદાર્થનું અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપણ થશે કે નહીં. અદ્રાવ્ય પદાર્થમાં અવક્ષેપણ થશે કે નહીં તે પણ નક્કી કરી શકાય. શું જાણતા આવીએ તો કેએસપી નું મૂલ્ય. જેમ કે એક એક્ઝામ્પલ લઉં કે ભાઈ AgNO3 ના દ્રાવણમાં NaCl ઉમેરતા AgCl ના અવક્ષેપણ મળશે. આપણે એવું કહીએ કે AgNO3 ના દ્રાવણમાં AgCl ઉમેરતા શું તો NaCl ઉમેરતા AgCl નું અવક્ષેપણ થશે. AgCl નું અવક્ષેપણ થશે. બરાબર, આ અવક્ષેપણ થયું AgCl નું, ખ્યાલ આવ્યો. પણ આ માટે શું લીધું આપણે? તો AgNO3 ના દ્રાવણની સાંદ્રતા પરથી Ag+ એકમ મેળવે અને ઉમેરેલા NaCl ની સાંદ્રતા પરથી Cl- એકમ મેળવવા. એટલે AgCl માંથી આની અંદરથી Ag+ ની સાંદ્રતા અને આની અંદરથી Cl- ની સાંદ્રતા બરાબર મેળવવી પડે. એટલે અને તેમનો ગુણાકાર કરીએ અને આ ગુણાકારને આયનીય ગુણાકાર કહીએ છીએ. બરાબર, Ip તરીકે દર્શાવવામાં આવે છે. તો Ip બરાબર Ag+ અને Cl- જેને આપણે કહેવાય શું કહેવાય? આયનીય ગુણાકાર. Ip ને શું કહીએ? આયનીય ગુણાકાર. બરાબર, એની અંદર સમાન આયન અસર આપણે એવું કહીએ કે તત્વ ઉમેરેલું છે અને KSP ના મૂલ્ય સાથે સરખાવવામાં આવે છે. તો ત્રણ શક્યતાઓ હોય. પહેલી શક્યતાની અંદર આપણે એવું કહીએ, દાખલા તરીકે જો Ip ગ્રેટર ધેન KSP હોય તો અલદ્રાવ્ય ક્ષારના અવક્ષેપણ મળશે. બરાબર, તો અહીંયા લખીએ અલદ્રાવ્ય ક્ષારના અવક્ષેપણ મળશે. ક્લિયર? એટલે અવક્ષેપણ થશે એવું કહેવાય. બીજું, Ip<= KSP હોય તો આપણે એવું લખીએ અલદ્રાવ્ય ક્ષારના અવક્ષેપણ નહીં મળે. અને જો Ip=KSP હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. બરાબર, એટલે ત્રીજો મુદ્દો આપણે એવું કહીએ Ip=KSP હોય તો તેને આપણે શું કહેવાય? સંતુલન. ક્લિયર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, અને અલદ્રાવ્ય ક્ષારમાં સમાન આયનની અસર પણ આપણે ભણી ગયા કે કેવી રીતે સમાન આયનની અસર થતી હોય છે. ક્લિયર? તો આ બધું હતું શું? દ્રાવ્યતા ગુણાકારને ઉપયોગીતા. બરાબર, હવે આના રિલેટેડ એક એક્ઝામ્પલ પણ આપણે જોઈએ છે. પહેલા આ નોટ ડાઉન કરી લો, પછી એક્ઝામ્પલ જોઈએ, છેલ્લો એક્ઝામ્પલ ચેપ્ટરનો. કે ચાલો એક્ઝામ્પલ જોઈએ. લાસ્ટ અહીંયા આ એક્ઝામ્પલ પતે એટલે આ ચેપ્ટર આપણો કમ્પ્લીટ થાય છે. બરાબર, જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ કે અલદ્રાવ્ય ક્ષાર NgOH2 અલદ્રાવ્ય ક્ષાર NgOH2
ना KSP નું મૂલ્ય ના KSP નું મૂલ્ય 298 કેલ્વિન તાપમાને કેટલું આપેલું છે 1.8 ગુણ્યા 10 ની માઈનસ 11 10 ની માઈનસ 11 મોલ છે બરાબર જો તેમાં 0.1 મોલ જો તેમાં 0.1 મોલ શું સમાન આવે Na વેલ્યુ દ્રાવણ ઉમેરવામાં આવે NaOH નો દ્રાવણ ઉમેરવામાં આવે તો એવું કહ્યું MgOH ની સાંદ્રતામાં શું થશે તો MgOH 24 ની સાંદ્રતામાં શું થશે બરાબર ચાલો તો સૌપ્રથમ પહેલું તો KSP નું મૂલ્ય આપણે આપેલું છે તો KSP એટલે શું તો આપણે જાણીએ છીએ કે MgOH ટ્વાઇસ માટે KSP બરાબર 4SP બરાબર તો અહીંયા આપણે એવું લખાય કે KSP નું મૂલ્ય આપણે આપ્યું 1.8 ગુણ્યા 10 ની માઈનસ 11 બરાબર 4S નો ક્યુબ તો અહીંયા 1.8 ગુણ્યા 10 ની માઈનસ 11 ભાગ્યા 4 બરાબર S ક્યુબ ચલો સાદું રૂપ આપીએ આપણે મિનિટ ઓકે તો આનું ઘનમૂળ લઈએ તો S બરાબર 1.8 ગુણ્યા 10 ની માઈનસ 11 ભાગ્યા 4 ઘનમૂળ લઈએ તો કેટલું આવશે 1.65 ગુણ્યા 10 ની માઈનસ 4 મોલ આ શું હતું S ધ્યાન રાખજો બરાબર તો પાણીમાં જરા એનિવેજ ની ગેરહાજરીમાં એનિવેજ નાખ્યું નથી એ પહેલા એની જરૂરત આપી હતી ક્યારે તો હવે શું કરું છું 0.1 મોલ એનિવેજ ની અંદર ઉમેરવામાં આવે છે તો KSP શું થશે તો હવે આપણે એવું કહીએ કે KSP બરાબર Mg પ્લસ અને અંદર શું આવશે OH માઇનસ આખા વર્ગ બરાબર છે તો KSP આપણને ખબર છે 1.8 ગુણ્યા 10 ની માઈનસ 11 બરાબર Mg પ્લસ ની સાંદ્રતા કેટલી આવી તો એ તો આપણે સોરી કઈ શોધવાની છે તો આપણે એવું કહીએ કે Mg પ્લસ 2 એટલે કે S આપણે લઈ લઈએ અને OH માઇનસ આખાનો વર્ગ એટલે અહીંયા 2S આવવાની ને તો 2S એટલે OH માઇનસ ની સાંદ્રતા અહીંયા NaOH માંથી એવું લખાય Na પ્લસ OH માઇનસ તો OH માઇનસ ની સાંદ્રતા કેટલી થઈ આ 2S તો 2 × 0.1 આખાનો વર્ગ ખ્યાલ આવી ગયો તો હવે આપણે એવું લખીએ કે S બરાબર 1.8 ગુણ્યા 10 ની માઈનસ 11 ભાગ્યા 2 × 0.1 આખાનો વર્ગ ચાલો સાદું રૂપ આપો ઓકે તો આયુ 4.5 ગુણ્યા 10 ની માઈનસ 10 મોલ બરાબર છે તો હવે આ શું આવે દ્રાવ્ય જ્યારે સમાન આયન નતો ઉમેર્યો ત્યારે દ્રાવ્યતા આપી હતી હવે ઘટી ગઈ એટલે એવું કહેવાય ના સમાન આયન OH માઈનસ ની હાજરીમાં અલદ્રાવ્ય ક્ષાર અહીંયા લખો સમાન આયન OH માઈનસ ની હાજરીમાં અલદ્રાવ્ય ક્ષાર ની દ્રાવ્યતા ઘટી એટલે કે Mg OH ટ્વાઇસ ની દ્રાવ્યતા 1.65 અધિક ગુણ્યા 10 ની માઇનસ 4 મોલ થી
गति ने केपी दे गया बेटा तो आपने खबर से 4.5 गुणिया 10 की माइनस 10 मोलर क्या समान आयन तो इतना मिले बराबर तो અહીંયા આપણે એવું કહીએ બલ્ક ઘરે ચાવી દ્રાવ્યતા ઘટે છે ક્લિયર તો આ ખબર હોવી જોઈએ સમાન આયન જ્યારે ઉમેરવામાં આવે તો દ્રાવ્યતામાં શું ફેરફાર થાય છે ને એ પણ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર તો આવી રીતે આવા ઘણા એક્ઝામ્પલ હશે બરાબર તો બધા જ એક્ઝામ્પલ્સ તમને ખબર હોવી જોઈએ ચલો અહીંયા આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ ભણ્યા એ પહેલા તો ડિસ્કસ કરીએ સૌ પ્રથમ બેટા આપણે વાત કરી કે સંતુલન સંતુલનમાં તેના પ્રકારો જોયા કે ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન એના પછી આપણે કહ્યું કે ભાઈ સંતુલનનો ગતિશીલ સ્વભાવ બરાબર કેવી રીતે ગતિશીલ પ્રક્રિયાનો નિપદ નિપદનું પ્રક્રિયા ત્યારબાદ તેની લાક્ષણિકતા જોઈ સંતુલનની એના પછી આપણે વાત કરી કે સંતુલનને અસર કરતા પરિબળો બરાબર તો કયા કયા હતા તો આપણે જાણીએ છીએ કે ભાઈ સાંદ્રતા દબાણ તાપમાન પછી નિષ્ક્રિય વાયુનો ઉમેરો અથવા તો ઉદીપક બરાબર એના પછી આપણે જોયું કે ભાગફળ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ પછી ભાગફળ સંતુલન અચળાંક અને ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ જેમાં કહ્યું ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ આરટી એલએન લોગ કે બરાબર એટલે એલએન કે ત્યારબાદ એના પછી આપણે વાત કરી કે એસિડ બેઝ અને ક્ષારની સંકલ્પના જેમાં આર્ગેનિક એસિડ એચ પ્લસ અને ઓએચ માઇનસના આધારે એસિડ બેઝ નક્કી કર્યા લોરી બ્રોન્સ્ટેડે પ્રોટોન આપે કાં તો પ્રોટોન મેળવે એના આધારે એસિડ બેઝ અને લુઈસે ઇલેક્ટ્રોન આપે ને ઇલેક્ટ્રોન લે એના આધારે એસિડ અને બેઝની સંકલ્પના આપી ત્યારબાદ પીએચ પીઓએચ અને અગત્યનું કે અને કેબી વચ્ચેનો સંબંધ પણ આપણે જોયો બરાબર કેબી બરાબર કે એ ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી બરાબર કેસી કેબી વચ્ચેનો સંબંધ બરાબર કે એ અને કેબી નો પણ જોયો કે કે એ ગુણ્યા કેબી બરાબર કે એ ડબલ્યુ એના લગતા દાખલા પણ આપણે જોયા ત્યારબાદ બીજું કે અચળાંક ઘણા બધા એસિડ અચળાંક કે બેઝ અચળાંક કે બી પછી પાણીનો આયનીકરણ અચળાંક કે ડબલ્યુ ત્યારબાદ જળ વિભાજન અચળાંક કે એચ બરાબર તો આ બધા ઘણા બધા ત્યારબાદ દ્રાવ્યતા ગુણાકાર કે એસપી બરાબર સોલ્યુબિલિટી પ્રોડક્ટ જેને કહીએ તો આ બધું જ આપણે વાત કરી આ ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ અગત્યના બરાબર પહેલાં મેં તમને કહ્યું કે ભાઈ નિપદની સાંદ્રતા જો વધારવામાં આવે તો એ જ સમયે પ્રક્રિયાની સાંદ્રતા ઘટે છે બરાબર ક્યાં સુધી જ્યાં સુધી બંને વચ્ચે સંતુલન સ્થિતિ પ્રાપ્ત ના થાય જ્યાં સુધી બંનેની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે એ બંધ ના થાય ત્યાં સુધી જ આ પ્રક્રિયા ચાલુ રહે બરાબર અને તેમની વચ્ચે શું સ્થપાય સંતુલન બરાબર તો અહીંયા આપણે આ ચેપ્ટર સંતુલન કમ્પ્લીટ થયું બરાબર કોઈ પણ ડાઉટ્સ હોય તો મીટિંગની અંદર તમે એ ડાઉટ મને પૂછી શકો છો એક્ઝામ્પલ અગત્યના છે જીએડબલી અને નીટની અંદર પણ આવા એક્ઝામ્પલ્સ આવતા હોય છે ઓકે તો થેન્ક યુ વેરી મચ